70%થી વધારે બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રાખવા એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવને સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે પત્ર લખ્યો. એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવને સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે પત્ર લખ્યો. વડોદરા શહેર અને જિલ્લાના 8 તાલુકાના લોકલ વિદ્યાર્થીઓની બેચરલ તેમજ માસ્ટર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે 70%થી વધારે બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત છે. તે ચાલુ રાખશો અને તે બાબતે કોઈપણ પ્રકારના બહાના હેઠળ ચેડા ન કરશો, નહીંતર ઉગ્ર આંદોલન થશે. વડોદરા શહેર અને જિલ્લાના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેમજ આ વર્ષે શહેર અને જિલ્લામાં ધોરણ 12 કોમર્સમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી કોમર્સમાં પ્રવેશમાં એમ પણ મુશ્કેલી થશે. એમએસ યુનિવર્સિટીમાં શહેર અને જિલ્લાના લોકલ વિદ્યાર્થીઓને સામાન્ય રીતે કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ સહિતની ફેકલ્ટીમાં બેચલર તેમજ માસ્ટરના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે 70%થી વધારે બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત છે. કોમર્સ ફેકલ્ટીમાં 70% લોકલ અને અન્ય ગુજરાતના અને 5% ગુજરાત બહારના વિદ્યાર્થીઓ ગત વર્ષે પ્રવેશ અપાયો હતો. સાયન્સમાં લોકલ અને બહારના વિદ્યાર્થીઓ માટે 50-50% કોટા હોય છે. 10-30% બેઠક પર વડોદરા બહારની વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષે FY માં ઓછા વિદ્યાર્થીઓને એડમિશન બાબતે હોબાળો થયો હતો. ગત વર્ષે સેનેટ સભ્યોએ વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી સત્તાવાળા સમક્ષ વિરોધ અને ઉગ્ર રજૂઆત કરી હતી, જે બાદ 5,800 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે શહેર અને જિલ્લામાં ધોરણ 12 કોમર્સમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી કોમર્સમાં પ્રવેશમાં એમ પણ મુશ્કેલી થશે. આપ જાણો છો કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું સરકારીકરણ એની સ્વાયત્તા ભારતીય જનતા પાર્ટીની સરકારે છીનવી લીધી છે અને કદાચ એની અસર સૌથી પહેલા આજે વડોદરા શહેરના તમામ સમાચાર પત્રોમાં અને ટીવી માધ્યમોમાં જોવા મળ્યું કે આર્ટ, સાયન્સ, કોમર્સ અને અન્ય કોર્સની અંદર વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે 70% જે અનામત રાખવામાં આવી હતી એ યુનિવર્સિટીમાંથી નીકાળવાની હિલચાલ શરૂ થઈ છે. અને એ બાબતે મેં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી વિજય શ્રીવાસ્તવને મેં પત્ર લખ્યો છે અને પત્રમાં મેં તાકીદ કરી છે કે કોઈપણ સંજોગોમાં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટેની 70% અનામત નાબૂદ કરશો નહીં, નહીંતર ઉગ્ર આંદોલન થશે. એનું કારણ જ કે મહારાજા સયાજીરાવે જયારે આ યુનિવર્સિટીની સ્થાપના કરી ત્યારે આ સ્થાનિક યુનિવર્સિટી બનાવી હતી અને સૌપ્રથમ વડોદરા શહેર અને જિલ્લાના લગભગ 8 તાલુકાના 48 લાખ જેટલા વસ્તી ધરાવતા આ જિલ્લાની અંદર તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે એના માટે 70% અનામત રાખી હતી. અને આ અનામત ચાલુ રહેવી જોઈએ એનું કારણ છે કે વડોદરા શહેર જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્ટ, સાયન્સ અને કોમર્સનો પ્રવેશ મળે અહીંયા, જે લોકો અભ્યાસ કરી પોતાનું જીવન ગુજારી શકે. હવે જો એડમિશન જો કોમન કરવામાં આવે અને બહાર જવું પડે તો લગભગ સામાન્ય ગરીબ માણસને હોસ્ટેલમાં રહેવાનો ખર્ચ, તેની ફીસ અને બહાર ગામ ભણવા જવાનું થાય તો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે નહીં અને લાખો રૂપિયાનો ખર્ચ જે વાલીઓ પર આવે એ કરી ન શકવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે. અને આ બાબતે 70% અનામત રાખવા માટે હું વાઇસ ચાન્સેલર અને સત્તાવાળાઓને અપીલ કરું છું અને જો નહીં કરવામાં આવે તો વડોદરા શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન આ તમામ ભેગા મળી અમે ઉગ્ર આંદોલન કરી વડોદરા શહેર અને જિલ્લાની જનતાને અમે ન્યાય અપાઈશું. આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવી સરકારીકરણ કર્યું છે, એના માટે વડોદરા શહેર ક્યારે માફ કરશે નહીં. વડોદરા શહેરની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ગદ્દારી કરી છે અને આ બાબતે આંદોલન પણ નથી થયા એ પણ ખૂબ ગંભીર ઘટના છે. વડોદરાના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે અમે ઉગ્ર આંદોલન કરીશું અને એ બાબતે મેં પત્ર લખ્યો છે. આપ જાણો છો કે જે પ્રકારે હિલચાલ શરૂ થઈ તો અમને માહિતી મળી તો અગત્યની બાબત છે અને તમામ સમાચાર પત્રોએ પણ પ્રશ્નાર્થ કર્યો છે. સમાચાર પત્રોમાં લખ્યું છે કે આ ગંભીર હિલચાલ થઈ અને ગઈ યુનિવર્સિટી સત્તાવાળાઓની બેઠકમાં કોઈ એક દિને કબૂલ પણ કર્યું છે કે આ બાબતે ચર્ચા પણ થઈ છે. આ બાબતમાં કંઈ ખુલાસો કરવામાં નથી આવ્યો. અમે વાઇસ ચાન્સેલરને મારા પત્ર દ્વારા ખુલાસો કરવા જણાવું છું કે આ પ્રવેશ પદ્ધતિ બાબતે તાત્કાલિક ખુલાસો કરે, વિદ્યાર્થીઓને અંધારામાં ન રાખે અને વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા ન કરે એવી અમે તાકીદ પણ કરી છે. આપ જાણો છો કે સરકાર સરકારીકરણ કરી આજુબાજુની કોલેજો જે ભારતીય જનતા પાર્ટીની નેતાઓની દુકાનો છે એની અંદર વિદ્યાર્થીઓને હજારો લાખો રૂપિયાની ફી ચૂકવી અભ્યાસ કરવો પડે
એમએસ યુનિવર્સિટીમાં જે ફી છે એ બીજી યુનિવર્સિટીમાં ખૂબ વધારે છે, અને એના કારણે પ્રાઇવેટ લોકોની દુકાનો ચલાવવા સરકારના બળતિયા દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાય તો વડોદરા શહેર અને જિલ્લાની જનતા માટે ઘાતક પુરવાર થશે અને એ ક્યારેય પણ નહીં ચલાવી શકાય.